નમસ્કાર, જેડસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું અલ્પા પરમાર. હવે વાત કરીએ તો દહેગામની. દહેગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફોર્મ ભરવા માટે આવતા ઉમેદવારોમાં મેઇન ડેટ વિના નિરાશા જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આજે નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેના ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની આજથી શુભ શરૂઆત થવા પામી છે, પરંતુ ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે અને ઉમેદવારો ફોર્મ લેવા માટે આવે છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહીં હોવાથી ઉમેદવારોના ચહેરા ઉપર ખુશી જોવા મળતી નથી. કારણ કે ઉમેદવારો ફોર્મ લેવા આવે છે, પરંતુ મનમાં મૂંઝાતા મૂંઝાતા ફોર્મ લઈ રહ્યા છે. કારણ કે હજી કોઈ સત્તાવાર માહિતી તેમની પાસે નહીં હોવાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભારે નિરાશ હોય તેવો તેમના ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે. આજે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં ઉમેદવારો ફક્ત ઉમેદવારી ફોર્મ લેવા આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. દહેગામ નગરપાલિકાના અને 1-7 વોર્ડમાં 28 સીટો અને દહેગામ તાલુકા પંચાયતમાં 28 સીટો અને જિલ્લા પંચાયતના 7 સીટો માટે મતદાન થશે અને આજથી સરકારી કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને અલગ અલગ રૂમની સુવિધાઓ સાથે આજથી ચૂંટણીલક્ષી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમાં દહેગામ તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી રૂબીબેન રાજપૂત તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી કનુભાઈ પટેલ અને તાલુકા પંચાયતના 12 સીટોની ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મામલતદાર કચેરીમાં જિલ્લા પંચાયતની 7 સીટોની અને તાલુકા પંચાયતની 16 સીટોની કામગીરી આ કચેરીમાં કરવામાં આવી રહી છે અને મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી જીએમ પુરણિયા અને સ્થાનિક મામલતદાર એચએલ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે અને નગરપાલિકામાં ચૂંટણી અધિકારી તરીકે જિજ્ઞાસાબેન દેવડાની નિમણૂક કરવામાં આવી છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા આજે પ્રથમ દિવસે ઉમેદવારોનો ઘસારો બહુ ઓછો હોય તેવું દેખાઈ રહ્યું છે. અગરસિંહ ચૌહાણ, જેડેસ ટીવી, દહેગામ.